नमस्कार विद्यार्थी मित्रों, जीव विज्ञान ना वीडियो लेक्चर में आपनु स्वागत है। तो आज ना वीडियो में आपणे जैविक अणु में लिपिड नी चर्चा करवानी छे। बराबर, तो आपने खबर है सौने के लिपिड छे ए जल अद्राव्य छे, पानी में अद्राव्य। तेल पानी में द्रव्य थाय छे, तमे घरे जोता हशो। बराबर, तेल पानी में ओगळतु नथी। उपरांत घी पण पानी में द्राव्य थाय छे नहीं। तो बधा लिपिड छे अने लिपिड छे पानी में केवा छे, अद्राव्य। सामान्य रीते सामान्य जे लिपिड छे ए छे फेटी एसिड। सामान्य लिपिड नी वात करीए तो ए छे फेटी एसिड। बराबर, अने आ फेटी एसिड छे एनी अंदर कार्बोक्सिलिक समूह होय, एक सी डबल ओ एच समूह होय क्रियाशील समूह तरीके, अने एक आर समूह होय। तो आ कार्बोक्सिलिक समूह छे ए आर समूह साथे जोडायेलो होय, समूह साथे जोडायेलो होय छे। बराबर, अने फेटी एसिड बनावे। एटले केवी रचना छे एनी, सी डबल ओ आवी रचना छे, आर सी डबल खाली सी एच थ्री पण होय, सी एच टू सी एच थ्री पण होय, आने आपणे आवी रीते पण लखी शकीए सी टू एच फाइव। बराबर, आवुं पण होय। अथवा तो घणी घणा बधा घणी संख्यामां CH2 समूह वाळा होई शके, अथवा घणी संख्यामां घणी संख्या वाळा CH2 समूह होई शके। उदाहरण तरीके आपणे जोईए पाल्मिटिक एसिड। तो पाल्मिटिक एसिड छे एनी अंदर कार्बन 16 होय, एटले एनु सूत्र थशे CH3 CH2 14 વાર અને C ડબલ OH, આ પામિટિક એસિડ। બરાબર, તો આવી રીતે પામિટિક એસિડ હોઈ શકે, અથવા તો એરેકિડોનિક એસિડ, એરેકિડોનિક એસિડ જેની અંદર 20 કાર્બન હોય, એટલે CH3 CH2 કેટલી વાર આવશે, 18 વાર, અને C ડબલ OH આવું હોઈ શકે। બરાબર, આ ફેટી એસિડ થયા। અને આ ફેટી એસિડ છે એની અંદર બે પ્રકાર હોય, ફેટી એસિડ બે પ્રકારના હોય, જેની અંદર સંતૃપ્ત હોય અથવા તો અસંતૃપ્ત હોય। સંતૃપ્ત ફેટી એસિડ ની અંદર બધા જ કાર્બન છે એ એક બંધ થી જોડાયેલો છે, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે। જ્યારે અસંતૃપ્ત ની અંદર ઓછામાં ઓછા ઓછો એક ડબલ બંધ અથવા એક ટ્રિપલ બોન્ડ હોય એને આપણે કહીશું અસંતૃપ્ત ફેટી એસિડ। બરાબર, તો આના ઉદાહરણની અંદર વાત કરીએ તો અહીંયા જ આપણે જોઈએ પામિટિક એસિડ, અને આના ઉદાહરણની અંદર આવશે લેનોનિક એસિડ। તો આવી રીતે ફેટી એસિડ હોય। બીજા સાદા ફેટી લિપિડની વાત કરીએ, આ સાદામાં સાદો એક ફેટી એસિડ, બીજો સાદો લિપિડ ગ્લિસરોલ છે। બરાબર, તો આ ગ્લિસરોલ છે જેની અંદર આ ગ્લિસરોલ ની અંદર ગ્લિસરોલ સાથે
એસ્ટરીકૃત થયેલ હોય, ગ્લિસરોલ અને ફેટી એસિડ છે એ એસ્ટરીકૃત હોય, એટલે ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થઈ અનુક્રમે એક ફેટી એસિડ હોય તો મોનોગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ, બે હોય તો ડાયગ્લિસરાઇડ, અને ત્રણ ફેટી એસિડ જોડાયેલા હોય તો ટ્રાયગ્લિસરાઇડ. બનાવે હવે સામાન્ય રીતે આ જે ગ્લિસરાઇડ છે એને ગલનબિંદુના આધારે મેદ અને તેલમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અને વર્ગીકૃત કોના આધારે? તો યાદ રાખવાનું, ગલનબિંદુના આધારે. ગલનબિંદુના આધારે તેલ અથવા તો મેદના સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે. મેદ તો જેના ગલનબિંદુ નીચા એને આપણે તેલ કહીશું, અને એ સામાન્ય તાપમાને અથવા શિયાળામાં પણ પ્રવાહી જોઈએ છે, તેલ સ્વરૂપે જોવા મળે છે. એનું ઉદાહરણ છે જિંજેલી તેલ. અને આ જિંજેલી તેલ છે એને તલનું તેલ પણ કહેવાય છે. અને મેં જેને આપણે ઘી, તમને ખબર હોય શિયાળામાં ઘી છે એ જામી જાય, બરાબર, એટલે એનો સમાવેશ થશે મેદની અંદર. આ ઉપરાંત લિપિડ છે એની અંદર ફોસ્ફેટ આવેલો હોય અથવા તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજન હોય, એના આધારે લિપિડને ફોસ્ફોલિપિડની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે, જે ખાસ કરીને કોષરસ પટલની અંદર જોવા મળે છે. એનું નામ છે લેસિથિન, બરાબર. આ સિવાય વાત કરીએ આપણે તો લિપિડની સાથે ફોસ્ફેટ હોય અથવા તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજન, ફોસ્ફેટ હોય અથવા તો ફોસ્ફરીકૃત કાર્બનિક સંયોજન, અને આવા લિપિડને કહેવામાં આવે છે ફોસ્ફોલિપિડ, જે આપણને જોવા મળે છે કોષરસ પટલમાં, કોષરસ પટલ, અને એનું ખાસ નામ છે લેસિથિન, બરાબર. આ છે લેસિથિન. તો આ ઉપરાંત પણ ઘણા જટિલ લિપિડ પણ હોઈ શકે જે આપણે ચેતાપેશીમાં જોવા છે. વિશિષ્ટ રૂપે ચેતાપેશીની અંદર વધારે જટિલ લિપિડ જોવા મળે છે, વધારે જટિલ લિપિડ જોવા મળે, બરાબર. તો આ છે લિપિડની ચર્ચા. હવે આની અંદર ખાસ કરીને બધાના બંધારણની વાત કરીએ આપણે તો અહીંયા તો ફેટી એસિડ ના બંધારણ જોયા છે, ગ્લિસરોલ નું બંધારણ જોઈએ આપણે. તો ગ્લિસરોલ નું બંધારણ છે આવું આવશે CH2OH, આ ગ્લિસરોલ, અને આની સાથે એસ્ટરીકૃત થઈ અને ગ્લિસરાઇડ બને છે, જેની અંદર મોનોડાય અને ટ્રાય ની વાત કરી હતી, અને એની સાથે વધારાના ઘટક જોડાય ફોસ્ફેટ ને તો ફોસ્ફોલિપિડ બનાવે. એની અંદર એક ખૂબ જાણીતું ઉદાહરણ છે લેસિથિન. તો અહીંયા હું દોરું છું લેસિથિન CH2C OH અને R, બરાબર. અને આપણે આવી રીતે પણ દોરી શકીએ CO અને R, આવી રીતે પણ લખી શકાય. આનું બંધારણ જો અહીંયા છે એ જ, આનું જોડાણ OH સાથે એસ્ટરીકૃત થાય એટલે OC OH અને R2, અહીંયા R1. આ ઉપરાંત આ કાર્બન નું જોડાણ આપણે એસ્ટરીકૃત કરીએ એટલે C OH, બરાબર, આવું જોવા મળશે. અને અહીંયા ફોસ્ફેટ જોડાયેલો છે અને ફોસ્ફેટ
ઓ અને અહીંયા ઓએચ સાથે હશે અને એક ઓ અહીંયા છે ફોસ્ફેટ સમૂહ આ ઉપરાંત એની અંદર આલ્કેન ના CH2 CH3 CH2 CH2 અને આવો ઘટક જોડાયેલો છે CH3 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 અને કોલાઇન કહેવાય છે બરાબર સામાન્ય રીતે કોલાઇન કહેવાય છે તો આ જે રચના બની એને કહીશું આપણે લેસિથિન લેસિથિન જે આપણે કોષરસ પટલની અંદર જોવા મળે છે તો આવું લેસિથિન ની રચના કોષરસ પટલની અંદર જોવા મળે છે આ ઉપરાંત તમે ટ્રાયગ્લિસરાઇડ જોઈએ તો અહીંયા આ સમૂહ દૂર કરીએ ખાલી આવું આપણે લખીએ CH2 C ડબલ બોન્ડ O C ડબલ O અને R1 જૂથ CH હવે આ સાઈડ લખો કે આ સાઈડ લખો કોઈ ફરક પડે નહીં R2 જૂથ CH2 C ડબલ બોન્ડ O R3 જૂથ આ ટ્રાયગ્લિસરાઇડ છે ટ્રાયગ્લિસરાઇડ બરાબર તો આ બધા લિપિડ અને એના બંધારણ થયા ફરીથી જો મિત્રો લિપિડ ની વાત કરીએ તો પાણીમાં અદ્રાવ્ય છે અને સામાન્ય લિપિડ છે એને આપણે ફેટી એસિડ કહીએ છીએ જેની અંદર એક કાર્બોક્સિલિક સમૂહ હોય અને એક આર સમૂહ સાથે એ જોડાયેલું હોય આર સમૂહ તરીકે હાઇડ્રોકાર્બન શૃંખલા હોય અને આવું બંધારણ બને આર સી એચ સી ડબલ ઓ એચ આવું ફેટી એસિડ નું સૂત્ર આવું સામાન્ય બને જેમાં આર સ્વરૂપે એક કાર્બન હોય બે કાર્બન હોય કે વધારે કાર્બન હોય એક કાર્બન હોય તો CH3 બે કાર્બન હોય CH2 CH3 જેને C2H5 પણ લખાય અને ઘણી સંખ્યાવાળા CH2 જૂથ પણ રિપીટ થયેલા હોય જેમ કે પામેટિક એસિડ ની અંદર 14 વાર આ CH2 જૂથ છે એ રિપીટ થાય છે CH3 અને OH કોમન છે આ જૂથ નું રિપીટેશન 14 વાર થાય એરોમેટિક એસિડ ની અંદર 18 વાર થાય છે અને આ ફેટી એસિડ છે એની અંદર કાર્બન કાર્બન બંધના આધારે એને સંતૃપ્ત અને અસંતૃપ્તમાં વર્ગીકરણ કરવામાં આવે છે જો બધા જ કાર્બન એક બંધ દ્વારા જોડાયેલ હોય કાર્બન કાર્બન એક બંધ દ્વારા તો એને આપણે સંતૃપ્ત ફેટી એસિડ કહીશું ઉદાહરણ છે પામેટિક એસિડ અને એક પણ ડબલ બંધ અથવા ટ્રિપલ બંધ જોવા મળે તો એને અસંતૃપ્ત ફેટી એસિડ કહેવાય ઉદાહરણ તરીકે લેનોનિક એસિડ બીજો સાદો લિપિડ છે એ ગ્લિસરોલ છે જે ફેટી એસિડ સાથે એસ્ટરીકૃત થઈને ગ્લિસરાઇડ બનાવે છે જેની અંદર મોનોગ્લિસરાઇડ ડાય હોય કે ટ્રાયગ્લિસરાઇડ હોય અહીંયા ત્રણ આર સમૂહ છે એટલે ટ્રાયગ્લિસરાઇડ જો એક જ આર સમૂહ હોય તો મોનોગ્લિસરાઇડ બે આર સમૂહ હોય તો ડાયગ્લિસરાઇડ ને આ ગ્લિસરોલ નું સૂત્ર છે અને ગ્લિસરાઇડ એના ગલન બિંદુ ને આધારે એને તેલ અને ચરબી ની અંદર વર્ગીકૃત કરવાની અંદર કરવામાં આવે છે સામાન્ય રીતે તેલ છે શિયાળાના તાપમાને તેલ સ્વરૂપે જ રહે પ્રવાહી સ્વરૂપે જ રહે એનું ઉદાહરણ છે જિંજરની તેલ તલનું તેલ સિસેનમ ઓઇલ પણ કહેવાય છે અને ચરબી છે એ ઓરડાના તાપ શિયાળાની અંદર જામી જાય છે ઘન થઈ જાય છે પછી લિપિડ ની સાથે ફોસ્ફેટ અને ફોસ્ફરીકૃત કાર્બન ની સંયોજન હોય તો ત્યારે એને ફોસ્ફોલિપિડ કહેવાય છે જે કોષરસ પટલ ની અંદર જોવા મળે છે ખૂબ જાણીતું ઉદાહરણ છે લેસિથિન અને આ ઉપરાંત કેટલાક જટિલ લિપિડો પણ હોય છે ખાસ કરીને તે ચેતાપેશી ની અંદર જોવા મળે છે લેસિથિન ની અંદર આવી રચના જોવા મળે છે ટ્રાયગ્લિસરાઇડ ની ખ્યાલ આવ્યો કોઈ પણ ડાઉટ હોય તો નોટ કરી રાખજો ડાઉટ સેશન ની અંદર આપણે એને સોલ્વ કરીશું.